તો સુરત સહિત દેશના અનેક વિસ્તારોમાં ગઈકાલે ભારે પવન અને મીની વાવાઝોડું આવ્યું હતું ભારે પવનના કારણે મુંબઈમાં હોર્ડિંગ્સ પડતા દસથી વધુ લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા છે આવી જ ઘટના સુરતમાં ન બને તે માટે સુરત પાલિકા તંત્રએ પાલિકાના તમામ ઝોનમાં હોર્ડિંગ્સની ચકાસણી કરવા તથા નબળા હોર્ડિંગ્સ હોય તો તેને ઉતારવાની સૂચના આપી છે પરંતુ સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં મહાનગરપાલિકા પાસે હોર્ડિંગ્સની માહિતી જ અધૂરી હોવાનું જાણવા મળ્યું બીજી બાજુ આખા દિવસ દરમિયાન માત્ર પંદર જોખમી હોર્ડિંગ્સ ઉતારેલા જોવા મળ્યા તો વળી કેટલાક હોર્ડિંગ્સના તાર ખુલી ગયાનું પણ જોવા મળ્યું